અને પ્રતિષ્ઠિત નોન પ્રોફિટ ફાઉન્ડેશન છે ટેડનો પ્રાથમિક અને મુખ્ય ઉદ્દેશ સમાજમાં એવા વિચારોને વેગવંતુ કરવાનો છે જેનાથી સમાજની કલ્પનાને વેગ મળે અને સમાજ કંઈક નવું શીખીને સમજીને ઉત્પ્રેરિત થાય ટેડ દર વર્ષે ત્રણ હજારથી વધુ સ્વતંત્ર રીતે ચલાવવામાં આવતી એવી ટેડેક્સ ઇવેન્ટ્સ કરે છે તે ઇવેન્ટ કરવા ટેડનું લાયસન્સ મેળવવું પડતું હોય છે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા એકંદરે થોડી જટિલ અને લાંબી હોવા છતાં એસવીઆઈટી કોલેજને તેના પ્રથમ પ્રયાસે જ ટેડેક્સ ઇવેન્ટ્સ યોજવા માટેનું લાયસન્સ પ્રાપ્ત થયું છે જેથી એસવીઆઈટી એક વર્ષ માટે તે ડેક્સ ઇવેન્ટ કરી શકે છે આ ઇવેન્ટમાં કુલ પાંચ પ્રતિષ્ઠિત વક્તાને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં રાજપીપળાના રાજવી કુળમાં જન્મેલા રાજકુંવર શ્રી માનવેન્દ્રસિંહજી ગોહિલ ઇવેન્ટ બીપના સ્થાપક એવા સૌરભ માંગરોલકર રેડિયો મિર્ચીમાં પોતાનો અવાજ આપી રહેલા એવા આરજી મોહિની તો થિયેટર એન્ડ ફિલ્મના સ્થાપક એવા અનિકેત પંડ્યા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને ક્રિમિનલ સાયકોલોજિસ્ટ એવા ડોક્ટર મહેશ ત્રિપાઠી પોતાના વિચારોને વાચા આપશે ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસયુઆઈટી કેમ્પસમાં તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એસવીઆઈટી કોલેજ અને સ્ટુડન્ટ કમિટીમાં ઓર્ગેનાઇઝર સોફિયા બોટવાલા અને કો ઓર્ગેનાઇઝર યેશા વ્યાસના મહેનત અને માર્ગદર્શન હેઠળ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ થનાર છે એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનક કુમાર પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ મંત્રી ગૌરંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાંચી અલ્પેશભાઈ પટેલ ટ્રસ્ટી સંજયભાઈ પટેલ સતીશભાઈ પટેલ હેમંતભાઈ પટેલ શ્રીમતી ગાયત્રીબેન પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડીપી સોની અને એસવીઆઈટી વાસદમાં ટેડેક્સના માધ્યમથી એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે આ ઇવેન્ટમાં કુલ પાંચ પ્રતિષ્ઠિત વક્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં રાજપીપળાના રાજવી કુળમાં જન્મેલા રાજકુંવર શ્રી માનવેન્દ્રસિંહજી ગોહિલ ઇવેન્ટ બીપના સ્થાપક એવા સૌરવ માંગુલકર રેડિયો મિર્ચીમાં પોતાનો અવાજ આપી રહેલ એવા આર જે મોહિની અનિધિરાય થિયેટર એન્ડ ફિલ્મના સ્થાપક એવા અનિકેત પંડ્યા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ક્લિનિકલ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને ક્રિમિનલ સાયકોલોજીસ્ટ એવા ડૉક્ટર મહેશ ત્રિપાઠી પોતાના વિચારોને વાચા આપશે આ સમગ્ર ઇવેન્ટનું આયોજન અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું છે જેમાં સોફિયા બોટવાલા તથા કો ઓર્ગેનાઇઝર યેસા વ્યાસનું ખૂબ જ યોગદાન રહેલું છે તો આ ઇવેન્ટ મારફતે આશા રાખીએ છીએ કે એસયુઆઈટી કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે આભાર ટેડ એક વર્લ્ડ લેવલની નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે ટેડેક્સ કરીને એ ટેડ દર વર્ષે ત્રણ હજારથી વધારે ઇવેન્ટ્સ કરતું હોય છે ટેડેક્સ ઇવેન્ટ કરવા માટે લાઇસન્સ લેવું એ બહુ અઘરી વસ્તુ છે એસયુઆઈટીના વિદ્યાર્થીઓ એ લાઇસન્સ મેળવી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં બારમી સપ્ટેમ્બરે આપણા ત્યાં એસયુઆઈટીના આંગણમાં એક ટેડેક્સની ઇવેન્ટ થઈ રહી છે ટેડેક્સની ઇવેન્ટમાં પાંચ વક્તાઓ આવી રહ્યા છે જે પોતાના ફિલ્ડમાં આગળ પડતા છે એટલે ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત એસયુઆઈટી કેમ્પસમાં ટ્વેલ્થ સપ્ટેમ્બરે આપણે આ કાર્યક્રમની મજા માણીશું થેન્ક યુ બરાબર સાહેબ My name is Shofia and I study in SVIT Vasad. My team and I are honored to be hosting First Ever TEDx SVIT Vasad, uh, scheduled on 12 September 2023 by unwavering support from SVIT Vasad and coordinated management. The event is uh, scheduled on 12 September 2023. This year we aim to spread unconventional ideas, stir conversations and foster learning with our diverse lineup. Thank you.